નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાલડી ગામના રમેશભાઈ મોતીએ સરપંચનો ચાર્જ સંભાળ્યો. દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોતીને સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં આજે પૂનમના દિવસે મીઠી પાલડી ગામે સામાન્ય સભા મળી હતી અને પાલડી ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ રમેશભાઈ મોતીએ વિધિવત રીતથી સંભાળ્યો હતો. જોકે વિધિવત રીતે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા જ પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ મોં મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી હતી. આજ તારીખ 26/12/2023 રોજ અમારી ગ્રામ પંચાયત પાલડી મીઠીની સામાન્ય સભા યોજવામાં આવી અને આ સામાન્ય સભામાં જે અમારા પૂર્વ સરપંચ અને હાલના ચાલુ સરપંચ ચાર્જમાં જે વાઘેલા કૈલાસભા ધીરજી પાસે જે સરપંચનો ચાર્જ હતો, ડેપ્યુટી સરપંચ હતા એમને સરપંચનો ચાર્જ હતો, જે સરપંચ શ્રી રમેશભાઈ કાળાજી મોદીને આજે ચાર્જ વિધિવત સોંપવામાં આવેલ છે. આજે અમારી સામાન્ય સભામાં તલાટી કમમંત્રી શ્રી પ્રેમજીભાઈ, ડેપ્યુટી સરપંચ અને હાલના ચાર્જમાં ચાલુ સરપંચ વાઘેલા કૈલાસભા ધીરજી, બોડીના અમે દસે સભ્યો સાથે મળી અને રમેશભાઈને આજથી સરપંચનો ચાર્જ સોંપીએ છીએ. અને સાથે સાથે બોડી ગામ અને ગામ પરિવાર વતી હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આવનારા સમયમાં ગામના વિકાસના કાર્યોને હરણફાળ ભરી અને ગામના વિકાસના કામોમાં વિકાસ કરી અને ગામને એક સાચી દિશા તરફ લઈ જાય એ બાબતે અભિનંદન પાઠવું છું. અને એમ જ્યાં જ્યાં પણ રમેશભાઈને વિકાસના કાર્યોમાં ગામના સુખકારી કાર્યોની અંદર જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે વાડીના તમામ લોકો સરપંચ શ્રી રમેશભાઈને સહકાર પૂરો પાડશું.